વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી જલારામ અદ્ભુતદય મતનું છે કે સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયા મેજર બાળકો માટે આનંદોત્સવ યોજવામાં આવ્યો. આજે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી જલારામ અદ્ભુતદય સદભાવના ટ્રસ્ટ દ્વારા સંચાલિત થેલેસેમિયા ડે કેર સેન્ટરમાં તમામ પ્રકારની સારવાર અને સવલતો મેળવતા થેલેસેમિયા મેજર બાળકો અને તેમના માતા પિતા માટે આ દિવસને યાદગાર બનાવવા માટે ક્લબ બેબોલીનો ખાતે કહી શકાય કે આનંદોત્સવ યોજાયો. બાળકોનું આગમન થયું ત્યારબાદ નાસ્તો અને પ્રાસંગિક સમારંભ યોજાયો હતો. ત્યારબાદ કહી શકાય કે સ્વિમિંગ પુલ ખાતે બાળકોએ પાણીની રમતોની મજા માણી હતી, સાથે બાળકોના માતા પિતાએ પણ ગરબાનો આનંદ લીધો હતો. ભોજન બાદ કહી શકાય કે બેન્ક્વેટ હોલમાં ઇન્ડોર ગેમ્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સાંજનું ભોજન લઈને સૌએ એક યાદગાર દિવસ માણી ક્લબ બેબોલોનથી વિદાય લીધી. આયોજનને સફળ બનાવવા તથા તમામ જરૂરી વ્યવસ્થાનું સંકલન કરવામાં જીતેન્દ્ર કારિયા, હિમાંશુ ઠક્કર, અલ્પેશ જોબનપુત્રા, દિવ્યેશ તન્ના, ચિરાગ રોશનિયા, જનક કાનાબાર તથા અન્ય સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે અને સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે. દર વર્ષે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો જે અમારા થેલેસેમિયા ડે કેર સેન્ટરમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન લઈ રહ્યા છે ઘણા વર્ષોથી, એ બચ્ચાઓ માટે કંઈ ને કંઈ સાંસ્કૃતિક કાર્યક્રમ, પિકનિક, એ બાળકોને ગમે તેવી પ્રવૃત્તિઓનું આયોજન દર વર્ષે કરતા રહીએ છીએ. આ વર્ષે ક્લબ બેબીલોનના સહકારથી અહીંયા બચ્ચાઓને ડે કેર સેન્ટર ઉપરથી લાવવામાં આવ્યા છે. આજે મનગમતી પ્રવૃત્તિઓ કરશે, જેમાં સ્વિમિંગ, ઇન્ડોર ગેમ્સ, અલગ અલગ જાદુના ખેલ અને ઇન્ડોર ગેમ્સ બધી રમશે અને બચ્ચાઓ મજા કરશે. સરસ મજાનો નાસ્તો કર્યો છે, બપોરે સરસ મજાનું જમશે અને સાંજે પણ સરસ મજાનું ડિનર લઈ અને પાછા થેલેસેમિયા ડે કેર સેન્ટર ઉપર એ લોકો રવાના થશે. અમદાવાદ શહેર અને અમદાવાદની આજુબાજુના લગભગ 300 કિલોમીટરના એરિયામાંથી આ બાળકો એમના પેરેન્ટ્સ સાથે આવ્યા છે. આજે લગભગ 100 થી 125 બાળકોની અહીંયા હાજરી છે એમના પેરેન્ટ્સ સાથે, અને અમારા સેન્ટરની અંદર 250 બાળકો ઉપરાંત બ્લડ ટ્રાન્સફ્યુઝનની અને ડે કેરની સેવાઓ લઈ રહ્યા છે. આ સંસ્થા થેલેસેમિયાના બચ્ચાઓનું લગભગ 8-10 વર્ષથી એક્ટિવલી કામ કરી રહી છે અને બાળકોનું બ્લડ ટ્રાન્સફ્યુઝન ઉપરાંત બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશન બેંગ્લોરની જે સંસ્થા છે સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન, એના સહકારથી નિયમિતપણે થઈ રહ્યા છે અને બાળકો સાજા પણ થઈ રહ્યા છે.